નગરપાલિકાની ગુરુવારે મળેલી બજેટલક્ષી સામાન્ય સભામાં બોર્ડના વરવા દ્રશ્યો સર્જાયા હતા વિપક્ષે બજેટને ફાડી તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો શાસક પક્ષ ભાજપે બહુમતીના રૂપિયા એકસો ત્રેપન પોઈન્ટ ઓગણીસ કરોડના પુરાંતવાળા બજેટને બહાલ કર્યું હતું નગરપાલિકા ખાતે ગુરુવારે સવારે સાડા અગિયાર કલાકે મળેલ સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેરમાં વિવિધ વોર્ડની સમસ્યાઓ અને વિકાસના કામો પર ચર્ચા કરવામાં આવી હતી નગરપાલિકાના સભાખંડ ખાતે આજે વહેલી સવારથી નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ તેમજ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં નગરપાલિકાની કામગીરીને લગતા વિવિધ દસ જેટલા એજન્ડાને મંજૂર કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર બાવીસ અંદાજપત્ર રજૂ કરી શહેરમાં થનાર વિવિધ વિકાસના કાર્યો પર ચર્ચા કરતા વિપક્ષના સભ્યોએ આક્ષેપ કરતા સભામાં રોષ સાથે વિરોધ નોંધાવી નગરપાલિકાનું આ અંદાજપત્ર નહીં પરંતુ શહેરની જનતા માટે અંધારપત્ર હોવાનું જણાવી અંદાજપત્રની કોપી ફાડી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી સભાખંડમાં ધરણા પર બેસવાની વાત કરતા રાષ્ટ્રીય ગાન શરૂ કરી રાજકીય દાવ રમ્યો હતો પરંતુ રાષ્ટ્રીય સન્માન આપી વિપક્ષે પાછા પાણી ન કરી સભાખંડમાં ધરણા પર બેસી ચીફ ઓફિસરને રજૂઆત કરી દક્ષિણ પ્રાદેશિક કચેરી કમિશનરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી બજેટ રૂપી અંદાજપત્ર રજૂ કરવામાં આવેલો હતો અમે વિપક્ષ તરફથી આ અંદાજપત્રને ભરૂચની જનતા માટે કહી શકાય કે અંધારપટ બજેટ આજે રજૂ થયું છે શાસક પક્ષે જે રીતે આટલા વર્ષના શાસનના અંદર ભરૂચ નગરપાલિકાની ગોળ ખોદી નાખી હોય એમ દરેક હેડના અંદર જે લાઇટ વિભાગ હોય પાણી વિભાગ હોય પીડબ્લ્યુડી વિભાગ હોય સેનેટરી વિભાગ હોય કે નગરપાલિકાની શોપિંગ સેન્ટરના દુકાનોનો પ્રશ્ન હોય તમામ પ્રશ્નના અંદર કહી શકાય કે ચાલીસ કરોડથી વધુનું આજે નગરપાલિકા પર દેવું છે દેવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવેલા હતા એ પ્રશ્નમાંથી બી ભાગવાનું ભરૂચ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલું છે અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ લાઇટ પાણી અને જે લોકોની સમસ્યા છે એ સમસ્યાના પ્રશ્નો પૂછેલા એ પ્રશ્નને કહી શકાય કે આ સરમખ્યાશાહી શાસન છે તે શાસનના પ્રમુખે તેમણે કીધું કે નાના નાના પ્રશ્નો ના પૂછો ભાઈ શ્રી આ વિધાનસભા કે લોકસભા નથી આ ભરૂચ નગરપાલિકા છે નગરપાલિકાનું બજેટ રજૂ થાય નગરપાલિકાની મીટિંગ હોય એના અંદર જે પ્રશ્ન હોય એ પ્રજાલક્ષી પ્રશ્ન હોય જે પ્રજાને દુવિધા હોય પાણીનો પ્રશ્ન હોય લાઇટનો પ્રશ્ન હોય ગંદકીનો પ્રશ્ન હોય કે પછી નગરપાલિકાના અંદર આવતા તમામ હેઠના અંદર કોઈ બી જગ્યાએ જે લોકોને જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂ કરવાનો હોય આ જે પ્રશ્નને નગરપાલિકાના પ્રમુખ અને એમના સાથી મિત્રો નાના પ્રશ્નો કહીને સંબોધીને કહ્યું કે નાના પ્રશ્નો છે નાના પ્રશ્નો ના પૂછો તમે નાના નાના કામ નથી કરી શક્યા આજે ભરૂચના લોકો માટે અને તમે જોયું હશે કે ચાલુ બજેટની મિટિંગના અંદર એમને ભાગવું પડ્યું એમની પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહોતો કારોબારી ચેરમેન પાસે કોઈ અભ્યાસ નહોતો જ્યારે તમારા પાસે કોઈ અભ્યાસ ના હોય તમે કોઈ કાર્ય કર્યું ના હોય બજેટના અંદર એવું કોઈ પણ જોગવાઈ નવી જોગવાઈ ભરૂચ શહેર માટે હતી નહીં તમામ કામ જે બી હતા એ છેલ્લા દસ પંદર વર્ષથી રિપીટ કરવામાં આવી રહ્યા છે એ જ કામો હતા બજેટને આખું બજેટ પ્રસિદ્ધ કરવામાં નથી આવ્યું

નો આક્ષેપ છે કે ચર્ચાથી ભાગી ગયા શાસક પક્ષ પરંતુ દરેક બજેટમાં એકની એક વાત જોરથી બોલવીને જૂઠું બોલવું એકની એક વાત જોરથી બોલવીને જૂઠું બોલવી ભરૂચ નગરપાલિકા ફક્ત એક નગરપાલિકા નથી ગુજરાત રાજ્યની એકસો છપ્પન નગરપાલિકા છે જેમાં એમનું બી શાસન હશે અમારું બી શાસન છે પરંતુ જે નાણાકીય દેવું છે એમને ખબર છે કે એમાં ટેકનિકલી કારણ શું છે કદાચ આખા ગુજરાતમાં અનગરપાલિકા ભરૂચ નગરપાલિકા એવી હશે કે અગિયાર મહિના પછી એસટીપીથી અંદર આ ભરૂચ નગરપાલિકા સૌથી સદ્ધર નગરપાલિકા થશે પરંતુ નાના નાના મુદ્દાઓ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે જોરથી બોલું લાઇટ બિલ આટલું કેમ આવે જ અંદર ખુરશીઓ કેટલી છે ખુરશીઓ બાદ એના લા એના મીટર બરાબર ચાલે છે કે નહીં આવા જવાબ મને એવું લાગે છે કે વિપક્ષની નબળાઈ છે વિપક્ષે મજબૂત થવું જોઈએ અને વિપક્ષે એવા પ્રશ્ન કરવા જોઈએ કે જેને જેનું અમારું ધ્યાન ના હોય સત્તા પક્ષ જે કામો કરી ચૂકી છે અને સત્તા પક્ષ જે કામ કરે છે એ કામને વારંવાર વાગોળવા એ કામને વારંવાર બોલવું જોરથી બોલવું જૂઠ્ઠું બોલવું અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વિપક્ષની જે જે દર વખતે બોર્ડની અંદર જે રમત હોય છે એને અમે હવે અમે સ્વીકારીએ નહીં જે મુદ્દા હશે પ્રજાલક્ષી મુદ્દા હશે અમે એનો છાટી ઠોકીને જવાબ આપીશું અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકા જે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત છે અમારી અમારી સરકાર છે અને એટલે છે કે અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ એ કોરોનાની મહામારી હોય કે કોઈ બી આપત્તિ હોય અમે હર હંમેશ પ્રજાની વચ્ચે રહેતા આવેલા છે અને અમે ભાગતા નથી કોઈના બી પ્રશ્નના જવાબ આપીશું પણ એક જ પ્રશ્ન વારંવાર ખોટી રીતે પૂછવામાં આવશે અને એકની એક વાત ખોટી રીતે કરવામાં આવશે તો મહેરબાની કરીને હવે એ જવાબ આપવામાં આવે નહીં